नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? आजे आपणे एक भारत श्रेष्ठ भारत अंतर्गत मळ्या छीए। अत्यारे आजादीनो अमृत महोत्सव चाली रह्यो छे, ए दरमियान तमे घणा बधा स्वातंत्र्य सेनानी विशे माहिती मेळवी रह्या छो। तो आजे आपणे एक नवा स्वातंत्र्य सेनानी विशे माहिती मेळवीशुं, जेनी झांखी हुं तमने अहीं करावुं छुं। सुवर्ण पक्षी तरीके ओळखाती भारतनी 1857 प्रथम स्वातंत्र्य संग्रामनी लड़वैयाओनी एक राणी लक्ष्मीबाई। ते बहादुर, देशभक्त अने आदरनुं प्रतीक छे। झांसीनी राणी देशनी महिलाओनी परंपरागत छबी बदली नाखी छे। तेणे 18मी सदीमां महिला सशक्तिकरणनी नवी व्याख्या करी छे। ए समयमां महिलाओमां जो कंईक नव्यो बदलाव आवे होय तो राणी लक्ष्मीबाई। हालनी તારીખમાં પણ તમે જો રાણી લક્ષ્મીબાઈનું નામ લો તો આપણા શરીરમાં જુસ્સો આવી જાય છે। તો આજે આપણે એમના વિશે જ માહિતી મેળવીશું। એમના વિશે એક પંક્તિ પણ છે, એ પણ આપણે જોઈશું। સુભદ્રા કુમારી ચૌહાણે એમની પંક્તિમાં કહ્યું છે, ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાણીથી। હવે તો તમને થયું હશે કે આપણે ઝાંસીની રાણી વિશે જ માહિતી મેળવવાના છીએ। તો ચાલો આપણે એમના જન્મ, એમના જીવનમાં અને જે સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે જે કામગીરી કરી છે એ અંતર્ગત માહિતી મેળવીશું। રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828માં કાશી વારાણસીમાં થયો હતો। તમને થતું હશે કે તમે લક્ષ્મીબાઈ, આપણે લક્ષ્મીબાઈ વિશે વાત કરીએ છીએ, પણ બાળપણમાં એમનું નામ અલગ હતું। તો એ બધી જ માહિતી લેતા લેતા એમનું નામ લક્ષ્મીબાઈ કઈ રીતે થયું એની પણ આપણે માહિતી મેળવીશું। એમને બાળપણનું નામ મણિકર્ણિકા હતું, પણ ઘરમાં બધા પ્રેમથી એમને મનુ કહીને બોલાવતા હતા અને એમના ઘણા બધા હુલામણા નામ પણ હતા, જેમાં માનુ, છબીલી, બાઈ સાહેબ અને ભાગુબા પણ હતા। એમને ઘોડે સવારીનો ઘણો શોખ હતો। એમના ઘોડાનું નામ હતું રાજહંસ। રાણી લક્ષ્મીબાઈએ એક દત્તક પુત્ર લીધો હતો, એનું નામ દામોદર દાસ હતું, જ્યારે એ બાળકનું મૂળ નામ હતું આનંદરાવ અને એમનું મૃત્યુ 18 જૂન 1858માં ગ્વાલિયરમાં થયું હતું। આ થઈ રાણી લક્ષ્મીબાઈ વિશેની માહિતી। આ તો આપણે ઉપર છેલ્લી માહિતી મેળવી, હવે એમના જીવન વિશેની તમામ માહિતી વિશે આપણે માહિતગાર થઈશું। તો ચલો મારી સાથે, તમે તૈયાર છો ને? આપણે જોયું એમ નાનપણનું નામ મણિકર્ણિકા, લાડમાં તેમને મનુ કહેતા હતા, તેમના પિતાનું નામ મોરોપન તાંબે, એમના પિતાશ્રીનું નામ મોરોપન તાંબે હતું, તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા, તેમની માતા ભાગીરથી બાઈ હતા। મનુ જ્યારે 4 વર્ષની એક અલ્પ આયુ, એટલે કે મનુ જ્યારે માત્ર 4 વર્ષની હતી ત્યારે તેમની માતાશ્રી મૃત્યુ પામે છે। મનુ પોતાની માતાનો પ્રેમ ગુમાવી બેસે છે। ત્યારથી મનુના પિતા જ તેને માતા અને પિતા બંનેનો પ્રેમ આપે છે। મનુને તેમના પિતાએ ઘોડેસવારી, હાથીની સવારી, શસ્ત્રો તેમજ શાસ્ત્રોનું જ્ઞાન પણ આપ્યું હતું। તેમનો ઉછેર નાના સાહેબ તાત્યા ટોપે સાથે થયો હતો। તેમના પિતાએ તેમનો ઉછેર કર્યો, તેમણે પોતાની પુત્રીને ઘોડેસવારી, હાથી સવારી, શસ્ત્રો તેમજ શાસ્ત્રોનું જ્ઞાન પણ આપ્યું હતું। તેમનો ઉછેર નાના સાહેબ અને તાત્યા ટોપ સાથે થયો હતો, જેમણે તેમની સાથે સ્વાતંત્ર સંગ્રામની લડાઈમાં ભાગ ભજવ્યો હતો। તેમના હવે એમના જીવનમાં એક વળાંક આવે છે, જ્યારે એમના લગ્ન થાય છે। અને આપને જાણીને નવાઈ લાગશે કે જ્યારે મનુ, એટલે કે મણિકર્ણિકાના લગ્ન થાય છે ત્યારે માત્ર 14 વર્ષની ઉંમરના હતા। હવે એમના જીવનમાં જે વળાંક આવે છે એના વિશે આપણે વાત કરીએ। તેમનો વિવાહ 1842માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકરની સાથે થાય છે। તો ઝાંસીની રાણી બને છે, અને ઝાંસીની રાણી બને છે પછી તેમનું નામ બદલાઈ જાય છે। ઝાંસીના રાણી બને છે પછી તે લક્ષ્મીબાઈ તરીકે ઓળખાય છે। રાણી લક્ષ્મીબાઈ એક પુત્રને જન્મ આપે છે, માત્ર 4 માસની અલ્પ આયુમાં તેનું મૃત્યુ થઈ જાય છે। આ આઘાત ગંગાધર રાવ સહન કરી શકતા નથી। એ સમય દરમિયાન રાણી લક્ષ્મીબાઈ તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપે છે અને તેઓ એક બાળકને દત્તક પુત્ર તરીકે સ્વીકારે છે। દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યા બાદ થોડાક જ સમયમાં, એટલે કે પુત્ર દત્તક લીધા પછી, રાજા ગંગાધર રાવનું મૃત્યુ 21 નવેમ્બર 1853માં થયું। દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું હતું, જે એમના અગાઉ પુત્ર હતા એનું જ નામ એમને આપવામાં આવ્યું હતું। હવે આગળની માહિતી જોઈશું। 1853માં ઝાંસી ખાલસા કરી નાખવામાં આવે છે ત્યારે લક્ષ્મીબાઈ બોલે છે, મેં ઝાંસી નહીં દૂંગી। 1857 સુધી ઝાંસી ચારે તરફથી હિંસાથી ઘેરાઈ ચૂક્યું હતું,
અને ઝાંસી દુશ્મનોથી બચવાની જવાબદારી ખુદ રાણી લક્ષ્મીબાઈએ પોતાના હાથમાં લીધી હતી. વિચારો એ સમયે રાણી લક્ષ્મીબાઈની હાલત કેવી હશે. 4 માસનો પુત્ર પણ મૃત્યુ પામ્યો હતો અને રાજાનું પણ નિધન થઈ ગયું હતું અને ઝાંસીની સંપૂર્ણ જવાબદારી રાણી લક્ષ્મીબાઈએ પોતાના ખભે ઉપાડી લીધી હતી. તેમણે પોતાની મહિલા સેના તૈયાર કરી અને તેને નામ આપ્યું દુર્ગાદળ. તેમણે એક દુર્ગાદળ સ્થાપ્યું હતું. આ દુર્ગાદળના પ્રમુખ માટે તેમણે પોતાની હમશકલ ઝલકારીબાઈને બનાવી હતી. એમની એક હમશકલ હતી ઝલકારીબાઈ, જે આગળ તમે જોશો તો એમને ઘણી ઉપયોગી થાય છે. રાણી લક્ષ્મીબાઈની હમશકલ ઝલકારીબાઈ દુશ્મનોને ગુમરાહ કરવામાં ખૂબ કામ કરતી હતી. તે રાણી લક્ષ્મીબાઈની જેમ કપડાં અને દાગીના પહેરતી અને મેદાનમાં ઉતરતી. એક સવાર ઝલકારીબાઈ અંગ્રેજોને હાથે પકડાઈ જાય છે. તેમની વીરતાને આજે પણ બુંદેલખંડમાં લોકગાથાઓ અને લોકગીતો દ્વારા સાંભળવામાં આવે છે. ઝલકારીબાઈના માનમાં ગ્વાલિયરમાં એક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ભારત સરકારે 22 જુલાઈ 2001 રોજ ઝલકારીબાઈને સન્માનિત કરવા એક પોસ્ટ ટિકિટ પણ બહાર પાડી હતી. આગળ જોઈશું. વર્ષ 1857 સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડોશી રાજ્ય ઓરછા અને દંતિયાના રાજાઓએ ઝાંસી પર આક્રમણ કરી દીધું. રાણીએ સફળતાપૂર્વક તેમને નિષ્ફળ કરી દીધા. 1858 જાન્યુઆરી મહિનામાં બ્રિટિશ સેનાએ ઝાંસી તરફ વધવાનું શરૂ કરી દીધું અને માર્ચ મહિનામાં શહેરને ઘેરી લીધું. 2 અઠવાડિયાની લડાઈ પછી બ્રિટિશ સેનાએ શહેર પર કબજો કરી લીધો. રાણી લક્ષ્મીબાઈએ દામોદર રાવ સાથે અંગ્રેજોથી બચીને ભાગી જવામાં સફળ રહ્યા. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીથી ભાગી કાલ્પી પહોંચ્યા અને ત્યાં તેઓ તાત્યા ટોપેને મળ્યા. તાત્યા ટોપે અને રાણીની સંયુક્ત સેનાએ ગ્વાલિયરના વિદ્રોહી સૈનિકોની મદદથી ગ્વાલિયરના એક કિલ્લા પર કબજો કરી લીધો. કબજો કરે છે કિલ્લા પર એ અંગ્રેજો માટે સૌથી મોટી હાર માનવામાં આવે છે. 18 જૂન 1858 રોજ ગ્વાલિયર પાસે કોટાની સરાય એટલે કે ધર્મશાળામાં બ્રિટિશ સેના સાથે લડતા લડતા રાણી લક્ષ્મીબાઈએ વીરગતિ પ્રાપ્ત કરી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશેની જે માહિતી મેળવી એ આપને ખૂબ ઉપયોગી નીવડશે. આવા જ બીજા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે આપણે અગાઉ માહિતી જોઈશું. ત્યાં સુધી જય હિંદ, જય ભારત. સબકા અપના એક ભારત, સબકા સપના શ્રેષ્ઠ ભારત, સબકા માન એક ભારત, સબકા અભિમાન શ્રેષ્ઠ ભારત. એક ભારત શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત. ભારત શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત.